नमस्ते बाळको, कलोल धोरण बे जेमा आपणे वार्ता सांभळी दादा जोईए। हवे आपणे तेना परथी प्रश्न जवाब दादा जोईए ते वार्ता परथी आजे आपणे प्रश्न जवाब भणीशुं। तो चालो भणीए। एमां पहेलो प्रश्न छे, तमने पोलीस अंकલ ગમ્યા કે કેમ? હા, અમને પોલીસ અંકલ ગમ્યા, કારણ કે પોલીસ અંકલ યજ્ઞની ખૂબ જ મદદ કરી અને યજ્ઞને પોતાની પાસે રાખ્યો। હવે પોલીસ અંકલ છે એ યજ્ઞને છે તેને દાદા શોધવામાં મદદ કરી અને છેક સુધી યજ્ઞને પોતાની પાસે રાખ્યો હતો, તેથી તે અમને પોલીસ અંકલ ગમે છે। બીજું, તમે કે તમારા ભાઈ બહેન ક્યારે ખોવાયા છો? તો હા, ખોવાયા છીએ। પ્રશ્ન ત્રીજો, તમે ખોવાઈ જાવ તો શું કરો? અમે ખોવાઈ જઈએ તો કોઈ વ્યક્તિની મદદ લેશું અથવા પોલીસ અંકલને મદદ લઈશું। હવે આપણે જે મેળામાં ખોવાઈ જઈએ તો કોઈ મોટા, આપણાથી મોટા વ્યક્તિ હોય તેની મદદ લેવાની અથવા પોલીસ અંકલની મદદ લેવાની। હવે તેના પછી છે પ્રશ્ન ચોથો, જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરો, ત્યાં તમે શું શું જોયું? હા, અમે મેળામાં ગયા છીએ, ત્યાં અમે ચકડોળ, નાના બાળકો માટેની ચકરડી, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, કપડાં અને ઠંડા પીણાની દુકાનો અને મોતનો ગોળો જોયો છીએ। પ્રશ્ન પાંચ, તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું? અમે મેળામાંથી જીદ કરીને રમકડાં અને ખાવાની વસ્તુ લીધી હતી। યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? યજ્ઞ રડતા રડતા કહ્યું કે મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે। યજ્ઞ છે એ રડતા રડતા બોલતો હતો કે મારે કશું ખાવું નથી, મારે મારા દાદા પાસે જવું છે, મારે મારા દાદા જોઈએ। અને બીજું, તે યજ્ઞ રડતા રડતા કહેતો હતો, હું વાત્રક નગર આશીષ સોસાયટી બંગલા નંબર 3 રહું છું। જ્યારે પોલીસ અંકલે તેનું એડ્રેસ પૂછ્યું કે તું ક્યાં રહે છે, ત્યારે યજ્ઞ કહે છે, હું વાત્રક નગર આશીષ સોસાયટી અને બંગલા નંબર 3 રહું છું અને ત્રિકમદાસ મારા દાદાનું નામ છે। હવે પ્રશ્ન સાતમો, તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? અમે હવે મેળામાં જશું ત્યારે ઢીંગલી, ભમરડો, વિમાન અને વાર્તાની ચોપડી લેશું। જ્યારે આપણે મેળામાં જઈએ ત્યારે આપણે ઢીંગલી લઈએ છીએ, ભાઈ માટે ભમરડો લઈએ છીએ, વિમાન લઈએ છીએ અને વાર્તાની ચોપડી લઈએ છીએ। આઠમું, તમે કોની સાથે મેળામાં ગયા હતા? અમે દાદા સાથે મેળામાં ગયા હતા। નવમું, યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? તો યજ્ઞએ હેલિકોપ્ટર રમકડું માગ્યું હશે। દસમું, આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે? તો આ વાર્તામાં ખાવાની વસ્તુઓ જેમ કે આઈસ્ક્રીમ અને ચણે મસાલી આવે છે। પ્રશ્ન અગિયાર, દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? કે તો દાદા મળી ગયા ત્યારે યજ્ઞ ખુશ થઈ ગયો હશે। હવે અહીંયા તમને અભિનય કરવાનો છે, જેમાં તમને 3 અભિનય આપ્યા છે। પહેલો છે મેળામાં ખોવાઈ ગયેલો છોકરો, તો આપણે તેનો અભિનય કરવાનો છે કે આપણે મેળામાં ખોવાઈ ગયા છીએ અને આપણે એ રીતના અભિનય કરીશું। બીજું, છોકરાને શોધતા દાદા, હવે બીજો અભિનય છે કે એક છોકરો હોય જે પોતાના દાદા શોધતા હોય એવો અભિનય કરવાનો છે। અને ત્રીજું, છોકરાને મદદ કરતા પોલીસ અંકલ, હવે ત્રીજો અભિનય એવો કરવાનો છે કે એ છોકરાને મદદ કરતા હોય એવા પોલીસ અંકલનો અભિનય કરવાનો છે। હવે બાળકો, આપણે આગળ ભણીશું કે આ વાક્ય કોણ બોલે છે, તો આપણે એ વાક્ય છે આપેલા છે અને કોણ બોલે છે તે આપણે કહેવાનું છે। પહેલું છે કોઈ રમકડું લેવાનું નથી, તો દાદા બોલે છે। બીજું, હું તને તારા દાદા શોધી આપીશ, તો કોણ બોલે છે? તો પોલીસ અંકલ બોલે છે। ત્રીજું, મારે ચોકડોળમાં બેસવું છે, કોણ બોલે છે?
यज्ञ बोले छे। चौथू, मारा दादा खोवाई गया छे, कौन बोले छे? यज्ञ बोले छे। पांचमू, तू अहीं उभो रहे, हूँ टिकट लेतो आवू, ते कौन बोले छे? दादा बोले छे। छठू, तू क्या रहे छे? तो पोलिस अंकल बोले छे। तो बाळको, आजे आपणे अहींया सुधी भणीशुं।